નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આજ રોજ ગ્રીડ ખાતે જીઆઈડીસીમાં જે જીઆઈડીસીનો હોલ છે એની અંદર નવસારી રૂરલ પીઆઈની અધ્યક્ષતાની અંદર જેટલા પણ સ્કૂલોની અંદર રિક્ષા અને વાન ચાલકો વર્દી મારે છે એમની સાથે એક સંકલનની મિટિંગનું આયોજન સાંજે 5 કલાકે કરવામાં આવ્યું હતું. આની અંદર તમામ નવસારીના રિક્ષા ચાલકો અને ઇકો ચાલકો કે જે બાળકોને લઈ જઈ અને સ્કૂલની વર્દી મારે છે એવો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યાની અંદર. બંનેની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી, કારણ કે સરકાર દ્વારા એક પરિપત્ર આપવામાં આવ્યો છે, આરટીઓએ નિયમો જાહેર કર્યા છે અને એ નિયમોનો અનુસાર જો રિક્ષા ચાલકો અને વાન ચાલકો બાળકોને લાવશે અને લઈ જશે તો પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે. પણ જો જે ધારાધોરણ છે, જે નિયમો છે, એની વિરુદ્ધની અંદર જો સ્કૂલની અંદર વર્દી મારતા રિક્ષા અને વાન ચાલકો બાળકોને લાવશે અને લઈ જશે તો ચોક્કસપણે એમના વાહનો ડિટેન કરવામાં આવશે એ વાત કરવામાં આવી હતી. એ વાત થતાની સાથે જ જેટલા પણ સ્કૂલ અને વાન ચાલકો છે એ તમામ જે ખરા એ થોડાક દુવિધાની અંદર મુકાઈ ગયા હતા, એમણે બે હાથ જોડી વિનંતી કરી હતી કે અમારું કોણ? જ્યારે વાત કરવામાં આવે છે કે સેફ્ટી કીટ રાખો, અમે રાખીશું, ફર્સ્ટ એડ કીટ રાખો, અમે રાખીશું, ફાયર એક્સ્ટિંક્શનના મશીનો મૂકો, અમે મૂકીશું, સીટ સરખી રાખો, અમે રાખીશું, બરાબર. કેપેસિટી જે ખરી એ 14ની બતાવવામાં આવી છે. હવે 14ની કેપેસિટીની સામે એમની પાસે ટેક્સી અને મેક્સીનું પાર્સિંગ કરાવવાની વાતો ચાલી રહી છે. જો ટેક્સી અને મેક્સીનું પાર્સિંગ કરાવવામાં આવે તો ત્યાર પછીથી ઇન્સ્યોરન્સ કંપની કઈ રીતે કયા નિયમ મુજબ કાર્યવાહી કરશે? કારણ કે જો એક ટેક્સી કે મેક્સીની અંદર 7 થી 14 બાળકો બેસાડવાની વાતો ચાલે છે, જો 5 સીટર હશે તો 5 જ બાળકોનો ઇન્સ્યોરન્સ થશે, બાકીના બાળકોનો શું? જો 7 સીટર હશે તો 7 જ બાળકોનો ઇન્સ્યોરન્સ થશે, બાકીના બાળકોનો શું? એટલે રિક્ષા ચાલકો અને વાન ચાલકો જે ખરા આ દુવિધાની અંદર મુકાયા છે, કારણ કે પરિપત્ર તો સીધો એમ કહે છે કે ભાઈ એમના વાહનો ડિટેન કરવા. જ્યારે 2 દિવસ પછીથી શાળા શરૂ થવાની છે અને વાહનો ડિટેન કરવાની વાતો કરે છે, 50% લોકો એવા છે કે જે લોકો લોનની ઉપર અથવા તો કોઈની પાસે ઉચના લઈ અને આ વાહનો ખરીદ્યા છે એમની હાલત કફોડી થશે. આ સમગ્ર પ્રકરણની અંદર વાન ચાલકો શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ. મારું નામ ભરત પટેલ છે. અમે આ છેલ્લા 17-18 વર્ષથી સ્કૂલની વર્દીઓ મારીએ છીએ, પણ આજ સુધીમાં આ બધા ઇસ્યુ દર વખતે હોય છે, પણ આ વખતે પ્રશાસન એમ છે કહે છે કે ઇસ્યુ ગાડી ડિટેન કરવાની. સર, તો ગાડી ડિટેન સર પ્લસ કે કેપેસિટી વાઇઝ બેહાડવાનું, તો અત્યારે તો સર હજુ અમે કાલથી સ્કૂલ પોરમનાથી ઓપન થાય છે, તો અત્યારે તે દિવસે જ અમારી ડિટેન ગાડી ઓપન થઈ ગઈ તો 50% લોકો અત્યારે લોન પર ગાડી લઈને ચલાવે છે, ડિટેન કરી દેશે તો પેરેન્ટ્સ લોકો તો અત્યારે ગાડીને પેરેન્ટ્સ છોકરાઓ આવવા પહેલાં તો પૈસા આપવાના જ નથી, તો અમારી પાસે એટલા પૈસા અત્યારે છે નથી, તો અમારે શું કરવાનું? કે ગાડીને છોડાવવાનું કે પછી શું કરવાનું કે પછી ગાડી આ કદાચ ફાસ્ટ પેટ્રોલ લટકી, કે અમારે અત્યારે જીવન જરૂરિયાત જીવવા માટે આટલી મોંઘવારી છે એના માટે અમારું ભરણ પોષણ જ નથી થઈ રહેતું, જેમતેમ કરીને આ ગાડી આ એક રોજગાર તરીકે જીવતા છે. ને અત્યારે નવસારી જિલ્લાનો ઇસ્યુ કે હરેક જિલ્લામાં આ ઇસ્યુ છે, પણ નવસારી જિલ્લાની મીડિયમ વર્ગની પ્રજા છે. સુરત વલસાડમાં વીઆઈપી લોકો રહે છે, ત્યાં ભાડું એમનું એટલું મળે છે. નવસારી જિલ્લામાં અધરવાઇઝ વાત કરવા જાઓ ને તો જે કામદાર માણસો છે એને 10,000 રૂપિયા પગાર છે. 10,000 રૂપિયામાંથી પેરેન્ટ્સ લોકોને એમ કે વાલી લોકો કે આ મીડિયા લોકો એમ કહે છે કે પેરેન્ટ્સ પાસે તમે 1,000 રૂપિયા ભાડું લે તો 2,000 આપો. પેરેન્ટ્સ એમ કહે છે કે અમારે 1,000 રૂપિયા જ આપવાનું, અમને મેળ નથી આવતો તો 2,000 રૂપિયા કેવી રીતે આપી શકીએ? અમારી માંગ સાહેબ સરકારને 2,000 જોડીને એ પ્રાર્થના છે કે ગાડી ડિટેન કરો, પ્લસ એ અમને હિતાવહ નથી. પ્લસ બીજી માંગ કે અમારી ટેક્સી મેક્સી સાહેબ કરો છે એમાં તો અમને કોઈ રીતે પડવારે એમ જ નથી, કે 5 જણા બેસાડવાનું, 4 જણા બેસાડવાનું, એમાં તો કંઈ કેવી રીતનું વર્દી મારી શકીએ? પ્લસ એ મેં તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે કે સ્કૂલનો ટાઈમ 11 વાગ્યાનો હોય છે, ત્યારે એ ખાતે 11 વાગ્યાનો સ્કૂલનો ટાઈમ હોય છે. ત્યાર પછી સ્કૂલ પ્રશાસનો 4 જાતનો ટાઈમ રાખે છે. સિનિયર જુનિયરે 1 વાગે છોડો, 1 થી 3 ધોરણે 3 વાગે છોડો, 4 થી 8 8 વાગે છોડો, 9 થી 12 5 વાગે છોડો. તો સવારે 10 વાગે કોઈ પેરેન્ટ્સ 10-11 વાગ્યાનો ટાઈમ છે તો સવારે 8 વાગ્યાનો સ્કૂલની ગાડી અમને ભરી આપશે? સવારે 3 ફેરા મારવાના છે અમારાથી? ઇમ્પોસિબલ વસ્તુ છે. હું પેરેન્ટ્સ હોઉં, મારી છોકરું બી બીજી ગાડીમાં જાય છે, હું બી 11 વાગ્યાનો ટાઈમ હોય તો 8 વાગ્યાનો મારી બેબીને રેડી નહીં કરી શકું. એ
પ્રશાસન તો એ પ્રશાસનનો ઉપરથી ઓર્ડર છે, પ્રશાસન તો અમને ગાઈડલાઈન કરી છે ને એમ કહે છે કે અમારે તો ઉપરથી આદેશ છે એટલે અમારે તો એક નિયમનું પાલન કરવાનું રહેશે. પણ હવે પરમ દિવસથી અમારી સ્કૂલ ચાલુ થાય છે, હવે અમારે છોકરાઓ ભરવીએ ને પહેલે દિવસે જ ગાડી રિટર્ન કરે તો એનો ઇસ્યુ અને એની જવાબદારી કોણે લેવાની? એમ પ્રશાસન અમને ઉપરથી પૈસા આપશે, અમારા છોકરા ઘરે અત્યારે જે છે તે ભૈરી પોયરાનું અમારું ભરણ પોષણ થતું નથી તો તેનું સરકાર અમને કંઈ બાંયધરી આપશે કે અમને આ જે ઇસ્યુ છે આટલા 5000 માણસો કે વર્ધીના અહીંયા નવસારીના અત્યારે જિલ્લાની અધરવાઇઝ કરો તો 1000 ગાડી થાય, ગામડેની બધાની કરે તો 1000 રૂપિયાને સરકાર બાંયધરી લેતી હોય રોજગાર આપવાને તો અમે ગાડી બંધ કરી દઈએ સાહેબ. અમને 15000 રૂપિયા પગાર આપી દેવો, અમે કોઈ બી કામ કરી તમે અમને સરકાર રોજીરોટી આપે તો અમને કંઈ વાંધો નથી, અમે કાલથી ગાડી બંધ કરી દઈશું. અમારે એટલી પ્રશાસન બે હાથ જોડીને પ્રાર્થના છે કે અમને કોઓપરેટ કરો. આ નાના માણસો છે, કોઈ એક વર્ધીમાં કોઈ 25-50 હજાર કમાવાવાળો માણસો નથી ને 50% લોકો એવો છે કે જેમની ગાડી બધે લોનથી જ લઈને ચાલાવીએ છીએ ને 50 અમે હું ખુદ મારે કોઈ પ્રોપર્ટી નથી 25 પૈસાની, હું સામાન્ય માણસમાંથી આવું છું ને એક સ્કૂલની વર્ધી મારે તોય આમાં શક્ય જ નથી સર, ને બીજી 2-3 સ્કૂલની વર્ધી મારાવાતી નથી કેમ કે અધરવાઇઝ સ્કૂલનો ટાઈમ એક જ હોય છે. એટલે આ સર ઇસ્યુ છે જ નથી ને. જે સીટોની વાત કરો છો કે 5-10 બેસાડવાનું, પછી જે સરકાર ઇન્સ્યોરન્સ કંપની 5નો વીમો આપે પછી 10-9 બેસાડે તો બાકીના 5-6નું શું? અમે છોકરાઓની સેફટી માટે સાહેબ બોટલ કે ફર્સ્ટ એડ બોક્સ કે એવું કહીને એ છોકરાઓની સેફટી અમારી જવાબદારી છે, એ છોકરાની જવાબદારી લેવા માટે અમે બધું કરવા તૈયાર છે. પણ જે આ ગાડી ડિટેન કરવાની વાત કરો છો કે જે આ ટેક્સી મેક્સી કરવાનું કારણ છે, એમાં સાહેબ અમે સરકારને બે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે એમાંથી અમને મુક્ત રાખો ને અમને કોઓપરેટ કરો, એ બે દિલથી પ્રાર્થના છે. જય હિન્દ, જય ભારત. તો જે પ્રમાણે વાન ચાલકોનું કહેવું છે કે ગત વર્ષની અંદર પણ કદાચ માની લો કે વાનની અંદર 15 છોકરાઓ આવતા હોય તો 15 છોકરાઓમાંથી હજુ ઘણા છોકરાઓ એવા છે કે જેમના પૈસા આવ્યા નથી, કારણ કે પેરેન્ટ્સો જે ખરા એ સમયસર પૈસા નથી ચૂકવી શકતા, કારણ કે આ સમયની અંદર મોંઘવારીએ મજા મૂકી છે. એની અંદર જો વધારાનું ભરણ મૂકવામાં આવે, લિમિટેડ છોકરાઓને લઈ જવામાં આવે તો વાલીઓને એમ પણ પોસાય એમ નથી, અને જો ઓછા છોકરા લઈ જાય તો વાહન ચાલકોને પોસાય એમ નથી. તો આની અંદર મધ્યસ્થી કરે કોણ? કારણ કે એક બાજુ ટેક્સી મેક્સીની વાતો, તો એના માટે જે ટેક્સ છે, જે ઇન્સ્યોરન્સ છે, તે 25-30 હજાર રૂપિયાથી પણ વધુ થઈ જાય છે, તો એ ભરણ ઉઠાવશે કોણ? જ્યારે 800 રૂપિયાનું નોમિનલ ભાડું લેવામાં આવે તો પણ પેરેન્ટ્સો જે ખરા એ રિકઝિક કરે છે, તો વધારાનું ભરણ ચૂકવશે કોણ? અને ઓછા જો બાળકો બેસાડવામાં આવે તો પરવડે એમ નથી. તો આ સંપૂર્ણ પ્રસંગની અંદર વાત એવી છે કે 2 દિવસ બાદ જો કોઈ સુખદ નિર્ણય ન લેવાય તો 100% બાળકો અટવાશે, વાલીઓ અટવાશે, વાહન ચાલકો અટવાશે, કારણ કે પોલીસને તો પરિપત્ર આપી દેવામાં આવ્યો છે કે નિયમ મુજબ, ધારાધોરણ મુજબ જો કાર્યવાહી ન થાય તો વાહનો ડિટેન કરવા, અને જો વાહનો ડિટેન થાય તો છોડાવવા માટેની તજવીજ કરશે કોણ? એનો દંડ ભરશે કોણ? કારણ કે RTO એ નવા નિયમો બનાવ્યા છે, સંચાલકો જે ખરા એ મૂંઝવણમાં છે, શાળા જે ખરી એ કહે છે કે ભાઈ નિયમ પ્રમાણે તમારે વાહન ચલાવવા, અને મોટી મોટી શાળાઓની અંદર ઓલરેડી મોટી મોટી ગાડીઓ બસો છે, પણ જે ડોર ટુ ડોર જે ઘરથી બાળકોને લઈ જાય છે ને પાછા ઘરે લાવે છે એ આ સ્કૂલ ના અંદર રિક્ષા ચાલકો અને ઇકો ચાલકો એ ક્યાં જશે? તો આ આખા પ્રકરણની અંદર અત્યારે તો પ્રશ્નાર્થ છે કે ઉઘડતી શાળાએ તમારું બાળક રિક્ષામાં કે ઇકોમાં જશે ખરું? વિચારવાનો વિષય છે. આપ પણ વિચારો, 2 દિવસમાં કોઈ યોગ્ય નિર્ણય આવે તો વાંધો નહીં, નહીં તો આ વાહન ચાલકો જે ખરા એ અટવાવાના છે, એમના વાહનો ડિટેન થશે, મોટો દંડ થશે, માટે કદાચ એ લોકો હડતાલ પણ પાડી શકે એમ છે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET સિટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.